अक्षरम् अहम् पुरुषोत्तम दासोऽस्मि। जय स्वामीनारायण। प्रिज्म ने रिलेटेड एक डाउट, एनी रकम आखी अँ संपूर्ण अँ रखेली नहीं, पण एना ऑप्शन्स बधा अँ आपेला छे। रकम तमने डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपी दईश। रकम शू छे ए पहेला एक वक्त वाँची जाऊँ छू। रे ऑफ लाइट इज इंसिडेंट नॉर्मली ऑन द फर्स्ट रिफ्रेक्टिंग फेस ऑफ आइसोलेट आइसोस्केलल प्रिज्म। एक प्रिज्म छे जेनी बधी बाजू सरखी छे, समबाजू प्रिज्म, एना ऊपर लंब रूपे आपात थाय छे, प्रकाश किरण लंब रूपे आपात थाय छे। जो लंब रूपे आपात थाय तो इंसिडेंस ऑफ एंगल केटलो थाशे, तो के आपात बिंदु ए सपाटी ने लंब ड्रॉ करो, एनी साथे बनावेलो कोण, तो जो आया मारे कहो तो कही सके आपात कोण आई बराबर केटलो आवशे, जीरो। ओके, रकम आगळ पूरी करू छू। अ रे ऑफ लाइट इज इंसिडेंट नॉर्मली, लंब रूपे आपात थाय छे आ फेस ऊपर। आगळ रिफ्रेक्टिंग एंगल, अच्छा प्रिज्म एंगल जे आपेलो छे, प्रिज्म ऑफ प्रिज्म एंगल ए, एनो प्रिज्म एंगल आपणने आपेलो छे ए छे। ધ રે ઓફ લાઇટ કમ આઉટ એટ ગ્રેઝિંગ ઇમર્જન્સ। આ જે પ્રિઝમ છે એના ઉપર આ પ્રકાશ કિરણ આપાત કર્યું ત્યારે ગ્રેઝિંગ ઇમર્જન્સ એટલે શું, તો કે આ બંનેને જોડતી સપાટી ઉપર આમ આ કિરણ અહીંથી જ્યારે આમ આવે છે ત્યારે આ રીતે આમ આગળ વધે છે, એવું કીધું છે। ઇફ વન હાફ ઓફ પ્રિઝમ, જે શેડેડ પોર્શન છે, ઇઝ નોકડ ઓફ, આ શેડેડ આટલો જે પોર્શન છે એટલો કાપી નાખવામાં આવે, ફંગોળી નાખવામાં આવે, ધેન સેમ રે વિલ, તો આ જ કિરણ એનું શું થશે, આ કિરણ છે એ ઇમર્જ એટ એંગલ, આટલા ઇમર્જન્સ એંગલે બહાર આવશે, નોટ ઇમર્જ આઉટ ઓફ ધ પ્રિઝમ, એ પ્રિઝમમાંથી બહાર જ નહીં આવે, કે આટલા પ્રિઝમ કોણે બહાર આવશે, કે નન ઓફ ધીસ, કે આમાંથી એક પણ નહીં। ખૂબ સારો ક્વેશ્ચન છે, સમજવામાં ધ્યાન રાખજો, અતિ વિચિત્ર નથી, પણ કન્સેપ્ટ ઘણો બધો સમજાવી જાય છે। પહેલાં આપણે કીધું ભાઈ આ સમબાજુ પ્રિઝમ બરાબર જુઓ, પ્રિઝમ કોણ એનો આપેલો છે આપણને એ, આ પ્રિઝમ કોણ એ, હવે જ્યારે અહીંથી લંબ રૂપે પ્રકાશ કિરણ આપાત થાય છે આના ઉપર, ત્યારે અહીંયા આપણે આપાત કોણ જાણો છો, પ્રકાશ કિરણ આપણે ખબર છે પોતાની દિશા નહીં બદલે, આ કિરણ સીધે સીધું અહીંયા આવશે, અને અહીંયા આ સ્થિતિમાં એને કીધું હતું ગ્રેઝિંગ એંગલ, મીન્સ કે આપણે કહી શકીએ આ રીતે આમ આગળ વધે છે આ કિરણ। અહીંયા જો સપાટી લંબ ડ્રો કરીએ, અહીંયા સપાટી આપણે લંબ ડ્રો કરીએ, તો આ એંગલ જો મારે ફાઇન્ડ આઉટ કરવો હોય, એને આપણે પ્રિઝમની પરિભાષામાં આર ટુ કહેતા, તો એ આર ટુનું મૂલ્ય કેટલું હશે। સૌથી પહેલી વસ્તુ હું માની લઉં કે અહીંયા જો આપાત કોણ આઈ એ ઝીરો છે, બરાબર, આપાત કોણ આઈ જે આર વન ઝીરો, તો આર ટુનું મૂલ્ય કેટલા જેટલું હોય, પ્રિઝમ કોણ જેટલું હોય જ, દેખીતું સીધું અહીંયા કહી શકો, અહીં આઈ બરાબર ઝીરો માટે આર વન, બરાબર, આ આર વન કયો છે એ પહેલાં આપણે પ્રિઝમના સૂત્રો આપણને ખ્યાલ હોવા જોઈએ, તો આર વન ઝીરો હોય તો હવે આપણે કહી શકાય આર ટુ પ્લસ આર વન બરાબર એ, માટે આર ટુ બરાબર કેટલું થઈ જશે એ, મીન્સ કે આપણો આ એંગલ છે ને એ જેટલો થશે। જો આ બિંદુએ આપણે કઈ સ્નેલનો નિયમ લખીએ, હું અહીંયા પી બિંદુ કહું, તો પી બિંદુએ સ્નેલનો નિયમ લખીએ, પી બિંદુએ સ્નેલનો નિયમ લખતા, જો અહીંયા સ્નેલનો નિયમ લખશો તો આ ઇમર્જન્સ એંગલ કેટલો, 90, આ ઈ બરાબર, તો અહીંયા સ્નેલનો નિયમ એટલે આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રી ભવનાંક, માની લો કે મ્યુ છે, તો મ્યુ સાઇન એ, ત્યાં રાખજો મ્યુ સાઇન એ બરાબર 1 સાઇન ઈ, એટલે કે સાઇન 90, તો આના ઉપરથી મ્યુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મળી ગયો 1 અપોન સાઇન। હવે શું કહે છે કે ભાઈ આટલો આ શેડેડ પોર્શન કાપી નાખવામાં આવે, આટલો શેડેડ પોર્શન કાપી નાખે, હવે એવો પ્રિઝમ ડ્રો કરું છું, આ ભાગ કાપી નાખો, પછી આ પ્રકાશ કિરણ સેમ કિરણ આ કિરણ અહીંથી આમ જે આવે છે
जो आया मारे सपाटी लंब ड्रॉ करवो हो तो आम आवशे। अच्छा हवे आ एंगल केटलो, आखो जो ए होय तो आ एंगल केटलो आवशे, ए बाय टू। आ आर वन, अच्छा आया आपणे कहीए आई बराबर तो आया जीरो ज, आया आपणे कही सकाय लंब रूपे आपात थाय छे एटले आपात कोण सपाटीए दोरेला लंब साथेनो होय तो आपात कोण केटलो जीरो, आर वन जीरो। तो आर टू केटलू, तो के आर टू बराबर ए बाय टू, कारण के आर वन प्लस आर टू बराबर प्रिझम कोण, तो प्रिझम कोण आया केटलो थई गयो कहेवाय हवे ए बाय टू। જો એ બાય ટુ હોય, આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ છે અને આ કિરણ એનો એંગલ ઓફ, એટલે હવે આપણે કહી શકીએ આમાંથી આમાં જશે, ઘટમાંથી પાતળા માધ્યમમાં જશે, એટલે કે લંબથી દૂર તરફ, તો આપણે આ એને ઈ ડેશ નામ આપો, ચાલો એ આપણે નક્કી કરવો છે। તો અહીંયા પાછું ક્યુ બિંદુ નામ આપી દો અને આ બિંદુએ સ્નેલનો નિયમ લખીએ, તો ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લખતા ચલો અહીંયા સ્નેલનો નિયમ લખીએ એટલે શું આવશે, મ્યુ સાઇન એ બાય ટુ, અહીંયા જે એંગલ હતો આર ટુ બરાબર, એટલે મ્યુ સાઇન એ બાય ટુ બરાબર અહીંયા વન સાઇન ઈ ડેશ, આપણા ઈ પ્રાઇમ અથવા તો ઈ ડેશ જ શોધવો છે, મ્યુને બદલે લખી નાખ્યા વન અપોન સાઇન એ, સાઇન એ બાય ટુ બરાબર સાઇન ઈ ડેસ। હવે આપણે ઓપ્શનોને અનુરૂપ સાદુરૂપ, તો કે આની અંદર જે બધામાં છે એ શેકના કે એના પદની અંદર આ બે ઓપ્શનો છે, અરે ઇમરજન્સ તો થાય છે, મીન્સ કે બારે તો આવે જ છે, તો પહેલાં હું આવું કરું, આપણે આ ખબર છે સાઇન ટુ થીટા બરાબર આવું થાય ટુ સાઇન થીટા કોસ થીટા, તો આવું હોય સાઇન એ, તો એને બદલે આવું લખાય ટુ સાઇન એ બાય ટુ કોસ એ બાય ટુ, આટલું ત્રિકોણમિતિ આવડવું જરૂરી છે, સાઇન એ બરાબર ટુ સાઇન એ બાય ટુ કોસ એ બાય ટુ, જો અહીંયા મૂકીએ આ સૂત્રની અંદર તો આવતી વન અપોન ટુ સાઇન એ બાય ટુ કોસ એ બાય ટુ સાઇન એ બાય ટુ બરાબર સાઇન ઈ ડેસ, આ કેન્સલ થઈ જશે, આ વન અપોન કોસ એટલે સેક થઈ જશે સેક એ બાય ટુ, આ વન હાફ એમનમ બરાબર સાઇન ઈ ડેસ, તો આના ઉપરથી હવે કહી શકશો કે ઈ ડેસ બરાબર સાઇન ઇન્વર્સ વન હાફ સેક એ બાય, તો અહીં આપણે કહી શકીએ કે ઈ પ્રાઇમ, હવે એવો આન્સર એ આપણો પહેલો જ આન્સર છે, મીન્સ કે પહેલો ઓપ્શન છે એ સાચો છે, તો એંગલ ઓફ ઇમર્જન્સ એટલે કે જે નિર્ગમન કોણ છે એ નિર્ગમન કોણનું મૂલ્ય એ કંઈક આના જેટલું હશે, ઓકે વધારે આવતા લેજો।